મધદરિયે થયો ચમત્કાર. માછીમારોને મળી ગયા સાક્ષાત શિવ. ચમત્કાર કોઈ પણ ક્ષણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ રૂપમાં થઈ શકે છે. આવું જ ભરૂચના કાવી ગામના માછીમારો સાથે થયું છે. માછીમારો જ્યારે મધદરિયે માછીમારી કરવા ગયા ત્યારે તેમની જાળમાં 2.5 ફૂટની ઊંચાઈ અને આશરે 100 કિલોથી વધુ વજન ધરાવતું સ્ફટિકનું બનેલું શિવલિંગ મળી આવ્યું હતું, જેને જોતા માછીમારો આશ્ચર્યમાં મુકાયા હતા. અને જે બાદ માછીમારો શિવલિંગને દરિયા કિનારે લાવ્યા તો મોટી સંખ્યામાં ગ્રામજનો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને માહોલ ભક્તિમય બની ગયો હતો. હા, અમે કાવી બંદરથી બોટ લઈને અમારા જ્યાં કંઈ ધનકાટી ખંભાતના ખાતમાં બાંધેલા ત્યાં ત્યાં અમે ઝાડ ખંખેરવા હવારમાં ગયા. આ ઝાડમાં શિવલિંગ ફસાઈને આવેલું હતું. અમે તે 2-3 થી શિવલિંગ ત્યાં પાણી જાંગ બરોબર પાણીમાં તરતેલું અને ઝાડમાં ફસાયેલું હતું. એક જ માણસે કર્યું. ત્યાર પછી અમે લાવ્યા બેગ પર. ત્યાર પછી એને 10-15 માણસ થઈને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, ઉઠાવ્યું ને. ત્યાં પછી અમે રસ્સીથી બાંધીને ઉપર ખેંચીને બોટમાં ચડાવ્યું. ત્યાં પછી કાવી બંદર અમે લાવ્યા છે. ને તમે જોઈ શકો છો આ શિવલિંગ આખું છે. અંદરના ભાગમાં નાગની બેઠક છે. અંદર ઝેરા ઝેરા બધા શંખ છે. અંદર મૂર્તિનો આકાર દેખાય છે. ને આ કાવી બંદર અમે લાવેલા છે. માછીમારોના મતે આ શિવલિંગ દરિયામાં તરી રહ્યું હતું, પરંતુ તેને બોટમાં ચઢાવવા માટે અને દરિયા કિનારે લાવવા માટે 10-12 લોકોની મદદ લેવી પડી, કારણ કે તેમાં વજન ખૂબ છે. આ સિવાય શિવલિંગમાં શંખ, નાની મૂર્તિઓ અને ચાંદીના શેષનાગ પણ જોવા મળી રહ્યા છે, જેથી ગ્રામજનો આ ઘટનાને તો ચમત્કાર જ માની રહ્યા છે. સાથે જ શિવલિંગને કાવીના કમલેશ્વર મહાદેવના મંદિરમાં સ્થાપિત કરવાનું વિચારી રહ્યા છે. યોગેશ પટેલ, VTV ન્યૂઝ, ભરૂચ.